केशोद एमपी कॉलेज खाते 5 वाहनों वच्चे भयानक अकस्मात। एसटी बस, फोर व्हीलर अने 3 बाइक वच्चे सर्जायो अकस्मात। एसटी बसे फोर व्हीलर अने 3 बाइक साथे सर्जायो अकस्मात। दशामाना व्रत ने लई मूर्ति विसर्जन करवा जता मुसाफरो साथे अकस्मात। इजाग्रस्तों ने सारवार अर्थे हॉस्पिटल खसेड़ाया। मांगरोळमां मच्छीनी कंपनीमां लागी आग। सेरियाज बारा रोड उपर आवेल मच्छी एक्सपर्ट कंपनीमां लागी आग। मोड़ी रात्रे मच्छीनी कंपनीमां अचानक आग भभूकी। आगने कारणे कंपनीमां लाखोनुं नुकसान थवानी शक्यता। मांगरोळ पालिका फायर फाइटरे घटना स्थळे पहोंची आगने काबूमां लीधी। तथ्य पटेल अकस्मात केस मामलो 5000 पानानी चार्ज शीट पोलीस कोर्टमां रजू करवा नीकळ्या। सरखेज पोलीस स्टेशनथी डीसीपी नीता देसाई रवाना। आगामी दिवसोमां तथ्यकांड मामले सुनावणी थशे। तथ्य पटेलनी सजा पर लोकोनी मीट। અમદાવાદમાં ફરી એકવાર અકસ્માતની ઘટના। સેટેલાઇટ વિસ્તારમાં સર્જાયો અકસ્માત। દારૂના નશામાં દૂત નબીરાએ સર્જ્યો અકસ્માત। અકસ્માતની જાણ થતાં પોલીસ પહોંચી ઘટના સ્થળે। નશામાં દૂત નબીરાને પોલીસે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી। ભાવનગર શહેરમાં રખડતા ઢોરના આતંકની વધુ એક ઘટના। રખડતા ઢોરે વધુ એક યુવાનનો લીધો ભોગ। કામ પર જઈ રહેલ શ્રમિક યુવાનને લીધો અડફેટે। ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો। સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું। ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। રખડતા ઢોરના આતંકનો વધુ એક કિસ્સાથી લોકોમાં રોષ। સાબરકાંઠાના વડાલીમાં ઝડપાયો ગાંજો। અરસામડા છાવણી વિસ્તારમાં ગાંજાનું થયું હતું વાવેતર। સાબરકાંઠા એસઓજી પોલીસે બાતમીના આધારે કરી રેડ। ખેતરમાંથી 18થી વધારે છોડ હોવાના પગલે પોલીસ તપાસ। 45 કિલોથી વધારે ગાંજા, ડોડી સહિત માદક દ્રવ્ય ઝડપાયા। 2 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ ઝડપાયો। પોલીસે આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી। ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો થતા એલર્ટ અપાયું। ધરોઈ ડેમ 81% ભરાતા કલેક્ટરે આપ્યું એલર્ટ। વધુ વરસાદ પડે તો ડેમના દરવાજા ખોલવા પડશે। ઈડર, વડાલી, હિંમતનગર પ્રાંતિજના મામલતદારને એલર્ટની જાણ કરાઈ। કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા કરાઈ જાણ। હળવદ તાલુકામાં સતત વધ્યા કન્જક્ટિવાઇટીસના કેસ। સરકારી હોસ્પિટલે કન્જક્ટિવાઇટીસના કેસો નોંધાયા। છેલ્લા 1 અઠવાડિયાથી દરરોજ 100થી વધુ કેસો નોંધાયા। હોસ્પિટલમાં સારવાર લેવા આવતા લોકો નજરે પડ્યા। આ રોગથી ગભરાવવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર છે। રોગના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા ડોક્ટરે કરી અપીલ।